सूरत शहर में 24 कलाक पाणी योजना पायलट प्रोजेक्ट हेठ मोटावराजा अमरोली कोसाड़ उतरण में वोटर मीटर थी पाणी आपवानी रूपरेखा बनी थी। हजू शहर अडाजण अने अठवा झोन में प्रक्रिया शुरू कराई है, त्यारे हाल में मात्र मोटावराजा खाते ज आ योजना अमली होवाथी एकमात्र विस्तार थी ज वोटर मीटर प्रमाण बिल वसूलाई रहा है। तो अंगे आम आदमी पार्टी स्थानिक कोर्पोरेटर राजेश मोरडियाए विरोध दर्शाई समग्र शहर में वोटर मीटर लागे त्यारे ज बिल वसूलात शुरू करी मोटावराजा ने पण चुकवणाथी मुक्तिनी मांग करी रविवारे मोटावराजा सुदामा चौकथी प्रभात फेरी स्वरूपे तिरंगा यात्रा काढी पाणी मीटर योजना हटावानी मांग करी हती। जो मांग न संतोषाय तो 23 मार्च थी धरणानी चीमकी उच्चारी हती। विपक्ष नेता धर्मेश भंडारीए विरोध नोंधावी कह्युं, वर्षो बाद पण मीटर लगाडाया नथी त्यारे एडवांसमां चूकवेली रकम पर व्याज के वळતર चूकववुं जोईए। રાજેશભાઈ મોરડિયા વોર્ડ નંબર 2 કાઉન્સિલર, અમારે ત્યાં મોટાવરાસાની અંદર 2013થી લઈને 2022 સુધીમાં 30,000 મીટરો જે ફાળવ્યા છે અને એના જે દરખમ જે બિલો આવે છે એ બિલોને લઈને અમે 2013થી લડાઈ લડીએ છીએ કે આ બિલો રદ કરવામાં આવે અને આ કનેક્શનો કે મીટર પ્રથા પાણીની જે છે ખાલી ફક્ત ને ફક્ત જે મોટાવરાસામાં ચાલુ છે એ રદ કરવામાં આવે। એનું કારણ એ છે કે 2013થી 2022 સુધીમાં આખા સુરતમાં 25 લાખ ટેનામેન્ટો હોય, જ્યારે 30,000 જ 8 વર્ષની અંતે જો લગાવી શક્યા હોય તો આ યોજના સદંતર નિષ્ફળ ગયેલી છે અને આના જે બિલો આવે છે મસ્ત મોટા આવે છે, જે બિલો પોસાય એમ નથી, જે બિલો કોઈ ભરી શકે એમ નથી અને પાણીનો આપણે વેપાર ન કરવો જોઈએ। પાણી જે છે એ પ્રાથમિક સુવિધા છે, પાણી જે છે એ ફ્રીમાં આપવું જોઈએ। આપણા કાંઠે તાપી જેવી નદી ચાલી જતી હોય અને પાણીનો સ્ત્રોત ફૂલ હોય ત્યારે આવા સમયે પાણીનો વેપાર નહીં કરીને પાણી ફ્રીમાં આપવું જોઈએ। આ માંગ છે અમારી કે ભાઈ તમે આ મીટર પ્રથા બંધ કરો, આખા સુરતમાં જ્યારે તમે 25 લાખ ટેનામેન્ટોમાં આ યોજના લાગુ કરો ત્યારે અમને પણ આ મીટર પ્રથાથી પાણી દેવામાં આવે એવી અમારી માંગ છે। જો આ માંગને સ્વીકારવામાં નહીં આવે તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલન અહીંના રહીશો દ્વારા કરવામાં આવશે, જેથી આજે અમે એક મૌન રેલીનું આયોજન કરેલું, તિરંગા યાત્રાનું આયોજન કરેલું। આ આયોજનમાં જે કોઈ સાથીઓ જોડાયા છે બધાને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનાર સમયમાં જો આ કોઈ બિલમાં સુધારો કરવામાં નહીં આવે, આ યોજનામાં સુધારો કરવામાં નહીં આવે તો આ આંદોલનને અમે આવનાર સમયમાં ઉગ્ર બનાવશું। ભારત માતા કી જય, વંદે માતરમ। સુરત શહેરમાં મોટા ઉપાડે શરૂ કરાયેલા 24 કલાક પાણી આપવાના પ્રોજેક્ટ હેઠળ હાલમાં માત્ર મોટાવરાસા ખાતે જ વોટર મીટરથી પાણી આપવાનું શરૂ કરાયું છે, ત્યારે વોટર મીટર સહિત રેગ્યુલર પાણી વેરો આમ 2 વખત બિલ વસૂલતા હોવાની ફરિયાદને ધ્યાનમાં રાખી સ્ટેન્ડિંગ કમિટીએ સિંગલ મીટર સિંગલ પાણી બિલની સિસ્ટમનો ઠરાવ કર્યો હતો। વોટર મીટરના મિનિમમ 470 રૂપિયા બિલ અન્ય ચાર્જ ચૂકવવાથી મુક્તિ મળશે। ब्यूरो रिपोर्ट, S9 न्यूज, सूरत।